સાથે છું પોઈન્ટ મેમોથી ઉદાહરણ પ્રમાણે ગયા પોઈન્ટનો જોડે ઉદાહરણ પ્રમાણે કેટલા દાખલા ગણીશું બરાબર ચલો આગળ જોઈએ તો પછી આપણે સાથે 6.2 માં દાખલા નંબર 2 સાથે 6.2 દાખલા નંબર 2 બસ fx બરાબર e raised to 2x આવી તમને રકમ આપી દીધી છે fx બરાબર x અને ચૂસ વધતું વિધેય છે એવું કહેવું છે r પર ચૂસ વધતું વિધેય છે r પર ચૂસ વધતું વિધેય છે એવું કહેવા સાથે સમાન કરવાનું છે બહુ સાદું અને સિમ્પલ છે તમારામાં કશું કરવાનું નથી fx x બરાબર e raised to 2x અને 2x નો તો છે એટલે 2 into e raised to 2x હવે આ ધન છે આ કેવો છે ધન છે x કેવો છે ધન હોવાથી x greater than 0 લખેલું છે x greater than 0 હોવાથી f a આ ઉપર બસ 2x greater than 0 4 ઉપર x belongs to r 4 और x belongs to r माने f के r पर चुस्त वर्तु विधि छे बस आपनो छोड़ रहे हैं तमाम प्रश्न को पामो कई छे हवे दाखला नंबर 3 जे छे ए तमने आवडी जसे साइन x और बस ए तमारा होमवर्क मा छे बराबर होमवर्क पर जोड़े लगता जवाब छे सडे 6 और के दाखला नंबर તમારે કરવું બરાબર પછી આગળ જોઈએ કયા આવે છે એવા વિધેય બને તમને આવડેવા છે એટલે દાખલો લીધો છે ઉદાહરણ પ્રમાણે હવે જો દાખલા નંબર 7 જોવાનો છે અને દાખલા નંબર 6 ના તમને ગયા વખતે આપેલા છે તો આપણે દાખલા નંબર હવે 7 જોઈએ કે જે શું કહેવા માંગે છે એની આપણે પહેલા રકમ જોઈએ અને શું કહે છે જોઈએ તો સાબિત કરો કે x પરનો વિધેય સાબિત કરો કે x પરનો વિધેય x પરનો વિધેય y બરાબર log 1 plus x minus 2x છેદમાં 2 plus x x greater than minus 1 minus 1 થી મોટી કિંમતો માટે તેના પ્રદેશ પર a તેના પ્રદેશ પર વધતું વિધેય છે વધતું વિધેય છે બરાબર છે એટલે આપણે દાખલા નંબર 7 માં હવે જવાનું છે હવે તમારે સીધું જ પહેલા f x કરવું પડશે એટલે કે dy / dx અને f x કરવું છે આખું પહેલા સાદું રૂપ આપી દો અને પછી તમે દાખલો કરશો તો તમને તરત જ ખબર પડી જશે બરાબર એટલે dy / dx આનો વિકલ આનો પણ વિકલન થશે પણ અહીંયા શું થશે અલગ થઈ જશે બરાબર કારણ કે પહેલા સાદું રૂપ આપી દો અને સાદું રૂપ આપ્યા પછી તમે લખશો તો log નું વિકલન 1 / 1 + x અને સાઈડ માં આનો જ્યારે વિકલન કરશો ત્યારે ભાગાકારનો નિયમ આવશે એટલે આપણે લખી દઈએ અને fx પર કે શું કહેવામાં આવશે fx એટલે આપણે બે રીતે લખી દઈએ f x बराबर dy / dx बराबर d कौंस में dx log 1 plus x minus 2x same on 2 plus x આવો પહેલા લખી દઈએ તો હવે આપણે બંને નું આના પરથી વિકલન કરીશું તો તમને ખબર છે કે log x નું વિકલન 1 / x થશે શું થશે 1 / x થાય બરાબર તો ચલો પહેલું સવાલ 1 / 1 plus x minus x plus 4 અચળ 2x નો 2 બરાબર છે plus 2x અચળ અને x plus 2 માં x નો વિકલન છે છેદમાં 2 plus x નો હોલ સ્ક્વેર આવો જોઈએ બરાબર x plus 2 2x નો વિકલન 2 minus 2x કૌંસમાં 1 કારણ કે x plus 2 માં x નો વિકલન 1 થશે હવે સાદું રૂપ આપી દો કૌંસ છોડી દો બરાબર એટલે અહીં plus minus ના ચિહ્નો બતાશે 1 / 1 + x minus 2x
plus 4 minus 2x. 2 into x, 2x. 2 into 2, 4. Plus 2x. And after all, for the plus 2x. Sigma 2 plus x. No more. આ કૌંસ ની વાત કરે તો આપણે ઓળી ગયા ચલો એવું રાખો વાંધો હવે કૌંસ છોડીએ 1 પ્લસ 1 માઇનસ 4 છેદમાં x પ્લસ 2 નો સ્ક્વેર હવે તમે લસા લઈઓ લસા લઈને સાદો ભાગવું પડશે બરાબર તો ડિવાઈડ બાય dx બરાબર x 1 પ્લસ x અને x પ્લસ 2 નો સ્ક્વેર બંને તમારું લસા હવે x પ્લસ 2 નો સ્ક્વેર અહીંયા ગુણાશે 1 कौनस में x plus 2 नो स्क्वायर minus 4 x plus 1 विस्तरण करो x स्क्वायर plus 2x plus 4x plus 4 x plus 2 ना होल स्क्वायर એટલે કે પૂર્ણ વર્ગનો વિસ્તરણ થશે x स्क्वायर plus 4x plus 4 minus 4 નો x plus 1 સાથે ગુણાકાર તો minus 4x minus 4 છેદમાં 1 plus x અને x plus 2 નો સ્ક્વેર અહીંયા તમે જોઈ શકો બંને વસ્તુ થઈ જાય છે બરાબર એટલે આપણને શું મળશે x સ્ક્વેર છેદમાં 1 plus x અને x plus 2 નો સ્ક્વેર આ તમારું શું મળશે dy by dx હવે તમે dy by dx બરાબર 0 કર્યો શું લઈ આવો 0 તો તમે x સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળશે તમે વર્ગ વાળો છે બરાબર x સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 છે આપણે સંખ્યાઓ વિશે ધોરણ 11 માં ભણી ગયા એટલે x plus 1 greater than 0 પણ થશે અને x plus 2 પણ greater than 0 થઈ જશે બરાબર x greater than minus 1 માટે તમે જો minus 1 કરશો પહેલા dy by dx 0 લેજો અને પછી તમે આ ત્રણેય શરતોની વાત જુદી જુદી કરશો બરાબર છે તો minus 1 નો વર્ગ 1 થશે એટલે 1 greater than 0 લેજો પછી જો minus 1 બરાબર છે એટલે x plus 1 માટે પણ ગ્રેટર ધેન x પ્લસ 1 ગ્રેટર ધેન 0 થશે અને x પ્લસ 2 પણ ગ્રેટર ધેન 0 તો દરેક x ગ્રેટર એટલે આપણે પહેલા લખી દઈએ હવે x ગ્રેટર ધેન માઇનસ 1 માટે x ગ્રેટર ધેન માઇનસ 1 માટે તમે લખી શકો બરાબર અને અહીંયા dy by dx 0 કર તો તમને x સ્ક્વેર ગ્રેટર ધેન 0 મળે છે એટલે માઇનસ 1 તો માઇનસ 1 કરતાં કિંમત મળે 0 મળે એટલે કે હવે x ગ્રેટર ધેન માઇનસ 1 માટે કારણ કે આપણને શરત તમને આપી દીધી છે કે માઇનસ 1 કરતાં મોટી રકમોની વાત કરવાની છે તો x સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે શું થશે x સ્ક્વેર કારણ કે અસમતાઓ તમે અત્યારે મળી ગયા છો x સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તેથી x પ્લસ 1 ગ્રેટર ધેન 0 અને x plus 2 greater than 0 થાય બરાબર કારણ કે તમે અહીં માઇનસ 1 આની અંદર મૂકી દેશો તો માઇનસ 1 નો વર્ગ 1 1 0 કરતા મોટો છે કેવો છે 0 કરતા મોટો એટલે બધી શરતો પ્રમાણે 0 થઈ જશે એટલે આખું તમારું જે ફંક્શન થાય પછી આ આના માટે જો આ 0 કરતા x કરતા મોટો થઈ જતો હોય તો x plus 1 કરતા પણ મોટો છે અને x plus 2 કરતા આપણે વેલ્યુ જેવું થઈ જાય એટલે થશે x स्क्वायर प्लस 1 प्लस x x प्लस 2 रो स्क्वायर ग्रेटर देन और इक्वल टू 0 था क्यों था सर माने बच्चे लोग इधर हां x लेस ग्रेटर देन माइनस 1 माने f x x ग्रेटर देन 0 और ग्रेटर देन और इक्वल टू x बराबर माइनस 1 माने f x ग्रेटर देन और इक्वल टू 0 होवा के अंतर तुम सुधी करो माइनस 1 થી ઇન્ફિનિટી પ્લસ લિમિટ બરાબર છે તેથી f તેના પ્રદેશ f a તેના પ્રદેશ માઇનસ 1 થી પ્લસ ઇન્ફિનિટી પર વધતો વિધેય છે બસ આ પ્રમાણે x ગ્રેટર ધેન માઇનસ 1 કરો તો માઇનસ 1 નો સ્ક્વેર 1 1 પ્લસ 1 2 અને 1 પ્લસ 2 નો સ્ક્વેર એટલે માઇનસ 1 પ્લસ 2 અહીંયા 0 થઈ જશે બરાબર એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તમને મળી ગયું
आई को चेक करो तो भी सरत है दोनों ने क्या होता है वो कहे प्रदेश ने विस्तार में ना मार्जिन में व्यवहार तो आपने प्रकरण में वो कह कर ये पर पहले ना मार्जिन वक्त भी दे पर हरे आवश्यक दाखला नंबर सात पर अबे ये भी रहते तब मैं दाखला नंबर करवाना चाहिए आठ जिसे आपने जो है जी कई ऐसे जी किमत मार्जिन वक्त भी दे वक्त कीमत एवं पर से पहला नॉर्मल जो है साबित करो कि y बराबर 4 साइन थीटा छेद में 2 प्लस cos थीटा माइनस थीटा ये थीटा बिलोंग्स टू क्लोज इंटरवल 0 पाई बाय 2 में वत्तु विधि छे लखवा क्यों विधि लखवा छे वत्तु पहला तो तमार शो करो पड़े f डैश x शोधो पड़े बराबर शोधो पड़े f डैश x અને f डैश x શોધો તો તમારે ને વિકલ ને પણ ખબર પડશે તારી રીતનો જે દાખલો છે 9 જોઈએ cos
साइज है एनी वैल्यू इज माइनस अनुविस्तर कोर कौन छोड़ दिए कोर माइनस 4 cos थीटा अने प्लस माइनस cos स्क्वायर बराबर अनुविस्तर 2 प्लस cos थीटा होल स्क्वायर तो 4 माइनस 4 cos थीटा प्लस cos स्क्वायर એટલે મે જીરો કરી નાખે છેદ માં જે છે લખી દેવા 2 प्लस cos थीटा होल स्क्वायर હવે તમે જો 8 cos थीटा प्लस 4 into 1 माइनस 4 माइनस 4 cos थीटा माइनस cos थीटा छेद में एज इट इज 2 प्लस cos थीटा होल स्क्वायर जो 4 पर हो गया बराबर હવે તમે જો 8 cos थीटा અને माइनस 4 cos थीटा માંથી બાદ થશે એટલે તમને 4 cos थीटा माइनस cos स्क्वायर थीटा મળશે શું મળશે 4 cos थीटा माइनस cos स्क्वायर थीटा મળશે બરાબર અને પછી છેદમાં જે વિસ્તરણ છે એટલે તમને આમાં ખબર પડી જશે 8 cos થીટા હોય આ બંને સજાતીય છે એટલે મળશે 4 cos થીટા માઈનસ cos સ્ક્વેર થીટા છેદમાં 2 plus cos થીટા એટલે કે cos થીટા કોમન કાઢવાના છે તો 4 minus cos થીટા છેદમાં 2 plus cos થીટા નો હોલ સ્ક્વેર આ માત્ર શું હોય તમારી પાસે डिवाइड बाय डी थीटा अथवा तो एफ ने थीटा मान लिया है હવે અંતરાલ ની વાત પર જવાનું સમજવાનું છે અંતરાલ પર હવે થીટા બરાબર 0 થી પાઈ પાઈ એટલે ચરણ કયું છે પ્રથમ ચરણ માં cos કેવો વિધેય છે વધતો વિધેય છે બરાબર સીધી સાચી વાત છે થીટા ચરણ તો 0 પાઈ પાઈ એટલે ચરણ પ્રથમ છે પ્રથમ ચરણ માં cos વધતો વિધેય છે બરાબર છે x y s y s s 0 to 5 all એટલે cos વધતો વિધેય છે તમે કોઈ પણ કિંમત મૂકશો તો જવાબ એનો આવી જશે બરાબર cos કેવો વિધેય છે વધતો વિધેય છે એટલે કે પ્રથમ ચલ cos વધતો વિધેય છે 3 છે cos થીટા કૌંસમાં 4 માઈનસ cos એટલે છે 2 પ્લસ cos એટલે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 बस आपको लगता हूँ माटे cos थीटा cos मो 4 माइनस cos थीटा छेद मो 2 प्लस cos थीटा दो होल स्क्वायर ग्रेटर देन और इक्वल टू 0 बस अच्छे को ये देख लो माने f है 0 पाई बाय 2 पर बत्तो विधेय छे चलो लखवानो f એ 0 પાઈ પર ઉપર કે થીટા એ 0 પાઈ પર ઉપર કેવો વિધેય છે f એ 0 પાઈ પર ઉપર વધતો વિધેય છે હા તેથી તમે આમાંની કિંમત મૂકી શકો છો કે ના પાઈ પર ઉપર મૂકી શકો તમને ખબર પડી જશે पाई बाय 4 मूको गमे ते किमान पाई बाय 3 मूको एंड पाई बाय 6 मूको એટલે 1/2 અહીંયા 1/2 એનો લસાઅ અને 1/2 નો સ્ક્વેર બરાબર સાદુ ભાગ ઓને જવાબમાં લખો એટલે કિંમત કે પણ થઈ શકે તમે આ 0 થી पाई बाय 2 આ વચ્ચે તમે કોઈ પણ કિંમત તમે મૂકી શકો દાખલા તરીકે 0 થી पाई बाय 2 તમે મૂકો पाई बाय 3 તે કરી દો એટલે તમને ખબર પડશે અથવા पाई बाय 3 6 મૂકો पाई बाय 4 મૂકો બસ એટલે અંતરાલમાંથી આ અંતરાલમાંથી 0 પણ મૂકી શકાય છે પાઈ બાય 2 એ જ કિંમત મૂકી તો ચાલશે કારણ કે ક્લોઝ ઇન્ટરવલ છે એટલે વચ્ચેની ના મૂકો તમે કિંમત તો ક્લોઝ ઇન્ટરવલ 0 પાઈ બાય 2 સમરૂપ અંતરાલ હોવાથી જો સમરૂપ અંતરાલ હોવાથી 0 ની કિંમત મૂકી શકો પાઈ બાય 2 મૂકી શકાય એ થીટા બરાબર 0 અથવા પાઈ બાય 2 અથવા પાઈ બાય 3 मुकी ने पर मुकी सकाय बात बराबर એટલે આ રીતે તમારો દાખલો થઈ શકે છે બરાબર આ થયો આપણો દાખલા નંબર 9 થયો સમજણ પડી ગઈ ને એટલે વિધેયો જ્યારે આપી દીધા હોય ત્યારે આવા કેટલા દાખલાઓ છે એવો બીજો દાખલો છે
સ્મોલ છે એમાં તમને લગભગ ગણા કેવી દે તો fx બરાબર log x નીકળો કરો f(x) તો 1/x એ તમારે કરવાનું છે બરાબર છે દાખલા નંબર 10 જે વિધેયની વાતો છે તમારે થોડી જોઈ લે દાખલા નંબર 10 એમાં કશું નથી અને 1/x x બેલોન્ગ ટુ 0 થી ઇન્ફિનિટી ની કિંમત મળશે બરાબર છે ઓપન ઇન્ટરવલ ચાલુ થશે તમારું કેટલે તમે 0 મૂકશો 1/x માં તો 1/0 એટલે ઇન્ફિનિટી કિંમત થઈ એટલે f(x) ગ્રેટર ધેન 0 એટલે ચુસ્ત વધતું વિધેય થઈ જશે કેવું થઈ જશે ચુસ્ત વધતું વિધેય તમને મળશે બરાબર પછી બારમો તમને કદાચ આપી દેલા હશે હા એમાં કયા વિધેય અંતરાલ પર એ બારમો તેમો તમારે જોવાનું છે હવે આપણે 14 નું લાકડો જરા જોઈ લઈએ બરાબર છે કે જેની અંદર શું આપેલ છે એક તેમો પણ છે x^100 बराबर लिख दिए x^100 प्लस साइन एक्स माइनस वन ये नीचे ना अंतर पर भी क्या अंतर मान चुस्त रहते बढ़े चे ये वो लिख दिए हो चे अपन ने घटे चे हो चे ते मत लिखे विधेय fx बराबर x^100 प्लस sin x माइनस कर ये आपेला अंतराल पर की कया अंतराल में चूस करीने वधे छे ओ जोवा कया अंतराल में वधे छे घटे छे जोवानुं छे तो एना माटे आपणे पहेला तो f(x) कर दिए एटले तमने तरत खबर पड़ी जशे पहेला आपणे करीशुं f(x) तो 100 x^99 प्लस cos x माइनस 0 એટલે કે f(x) બરાબર 100 x^99 પ્લસ cos x થઈ હવે તમને x ને કયા અંતર તો અંતર તમને 4 આપી દીધેલા છે બરાબર હવે 100 ની x + 1 - 1 તમે પણ મૂકી શકો છો એટલે તમારી પાસે બે વિધેય બની જશે 100 x^99 માઇનસ 1 પ્લસ 1 પ્લસ cos x એટલે તમારી પાસે બે વસ્તુ થઈ છે આ બનાવવા માટે જ આપણે આ વાત કરી બરાબર છે સો 100 x^99 - 1 + cos x એક ઉમેરીને આપણે વાત હવે x બિલોન્ગ્સ ટુ 01 માં 01 સબસેટ 0π/2 x 01 સબસેટ 0 એટલે 01 ની અંદર તમે શું માનો તો અહીં x 0 વર્સસ -1 બને આમાં x 0 મૂકશો 1 + 1 એટલે 2 એટલે x ગ્રેટર ધેન શું કરી જશે 0 થશે એટલે તમાર બંને કે જે માર્ક કરવા કરવા છે x 0 થી 1 x બિલોન્ગ્સ ટુ 0 1 સબસેટ 0π/2 એના માટે જે છે x ગ્રેટર ધેન 0 મળશે શું મળશે x ગ્રેટર ધેન 0 મળશે એટલે x ગ્રેટર ધેન 0 મળતું હોય તો cos x ગ્રેટર ધેન 0 થઈ જશે કારણ કે પહેલું જ ચલણ છે ને પહેલું ચરણ છે એટલે cos x ગ્રેટર ધેન 0 0π/2 માં cos ધન બસ એટલે 0π/2 તો અંતરમાં જેવું વિધેય થશે વધતું વિધેય થશે એટલે f(x) ગ્રેટર ધેન 0 થાય શું થશે f(x) ગ્રેટર ધેન 0 થતો હોવાથી આપણો પ્રશ્ન શું છે જોઈ લો પડશે ચૂસ કે ખાલી વધતું વિધેય છે એનો પ્રશ્ન આપણે જોવો પડશે ખાલી એવો કે ચૂસ વધતું વિધેય થઈ ગયો હવે આપણે 0π/2 કામ લાગશે એટલે 0 અને એટલે 0 થી π/2 થશે હવે બીજું છે π/2 થી π અંતરમાં જવાનું કયા અંતરમાં જવાનું છે π/2 થી π એટલે તમારી કિંમત અંતર લાવવી પડશે બરાબર એટલે પહેલો વિકલ્પ તમારો આવો થયો કારણ કે આમાં તો વધતું વિધેય થઈ ગયું છે કેવું વિધેય થઈ છે f(x) = 0 આવી f ચૂસ વધતું વિધેય છે એટલે એવું પૂછે છે કયા અંતરમાં ચૂસ ઘટતું વિધેય છે આપણે શોધવાનું છે તો આપણો બીજો અંતરાલ છે એનાથી બે ને જોડે એટલે આટલા રીતે આપણે ચાલુ રાખવા બીજું કઈ કરવાનું છે નહીં તો બીજો અંતરાલ છે
pi by 2 x belongs to pi by 2 t bar. હવે આ અંતરની વાત કરીશું તો cos x બંને બાજુ મૂકવાનું છે cos pi pi dash dash x dash dash pi by 2 પર ધર પહેલા શું બને પડે pi by 2 dash dash x less than pi by 2 બરાબર અને એ કિંમત મૂકીને તમારે સોલ્વ કરવાને કે તમને ખબર પડી જશે જો લો pi less than x less than cos pi less than cos x less than cos pi by 2 cos pi એટલે માઈનસ 1 હવે માઈનસ 1 થાય કે તમારે સંકેત બદલવાની વાત કરતી રહેવું પડશે બરાબર છે પછી અહીં આવશે cos x less than cos pi by 2 વેલ્યુ છે બરાબર છે એટલે ચિહ્ન પ્રમાણે હવે આપણો જે રીતે ફંક્શન બનાવ્યા છે 1 plus cos x બરાબર છે એટલે અહીંયા 1 ઉમેરો બંને બાજુ તો 1 minus 1 less than 1 plus cos x less than 0 plus 1 એટલે કે 0 less than 1 plus cos x less than 1 so thus less than 1 થાય બરાબર પણ તમારે જ્યારે pi by 2 ની કિંમત 0 હતી અને પછી તમે minus 1 plus 1 કરો છો બરાબર તો 1 plus cos 0 ની અંદર plus 1 બરાબર 0 plus 1 થાય હા એટલે તમારી પાસે જે વેલ્યુ બની ગઈ 0 થી આ મોટો આના સાથે આ મોટો થઈ ગયો એટલે ફંક્શન તમારું અહીંયા ઘટતું રીતે થઈ જશે જો લો માટે 1 plus cos x greater than 1 થઈ 1 plus cos x greater than 0 0 માં 1 નથી તમારે આ શબ્દને કાઢી નાખવો છે તો તમને ખબર છે 1 plus cos x એટલે 0 બસ આવું લખશો તો તમને જતો એટલે x belongs to pi by 2 માટે અને x greater than x ની ઘાત બાદ એક ની ઘાત બાદ થશે એટલે એની અંદર પણ આ રીતે મળી જતો છે બરાબર હવે ત્રીજું છે x belongs to 0 થી pi by 2 માટે f(x) પ્રમાણે ઘટતું વિધેય છે ને સાચો વિકલ્પ તમારો જે છે 0 થી 1 pi by 2 થી pi pi by 0 થી pi by 2 બધાની અંદર વધતા વિધેય છે ચુસ્ત કેવા વિધેય છે બધા જ અંદર આ ચુસ્ત વધતા વિધેય છે અહીં x મારવા તમે એક મૂકે કરે કરી શકો છો તો પણ તમારો જવાબ આ હશે બરાબર pi by 2 pi x greater than 1 બરાબર એટલે x ની 99 1 ની 99 100 x ની 99 100 x ની 99 ग्रेटर देन 1 तो 100x ની 99 ग्रेटर देन 100 થશે તો આની અંદર પણ એફએસએ ગ્રેટર દેન સુધી જાય છે 0 થશે કેવો થઈ જશે અને ત્યાર પછી માઈનસ 1 બાદ કરો આ શરતનો પણ જવાબ તો 100x ની 99 માઈનસ 1 ગ્રેટર દેન 100 માઈનસ 1 એટલે કે 100x ની 99 માઈનસ 1 ગ્રેટર દેન 99 હવે આ બંને કિંમત બરાબર એટલે અહીંયા આ ગ્રેટર ધેન 1 છે તો x ની 99 તમે કરી શકો છો એટલે એમાં પણ f' ગ્રેટર ધેન 0 છે એટલે ચુસ્ત વિધેય છે સસ્તો વિધેય છે આનો ચુસ્ત વધતો વિધેય છે અને ત્રીજો જે વિકલ્પ છે એમાં પણ 0 થી pi by 2 માં બરાબર પણ વધતો વિધેય છે f' કેવો છે વધતો વિધેય છે pi by 2 માં થઈ જાય એ તમને ખબર પડી જશે કારણ કે પહેલા ચલમાં cos તમને સમજાવવાનું જ હોય છે એટલે પહેલા ત્રણ વિકલ્પ જે છે એ બી સી માં એફ ચુસ્ત વસ્તુ વિધે છે લખી દે અને વિકલ્પ એ બી સી માં એફ એ ચુસ્ત વસ્તુ વિધે છે કેવો વિધે છે ચુસ્ત વસ્તુ વિધે છે માટે વિકલ્પ ડી સાચો છે વિકલ્પ ડી સાચો છે બરાબર તો આ રીતે થયો તમારા આના નંબર 13 છે વિકલ્પવાળો પ્રશ્ન બરાબર તો હવે તમારે કરવાના રહેશે કરાવેલા દાખલા વિકલ્પ 13 બરાબર છે પછી દાખલા નંબર 12 તમારે કરવાનો બરાબર અને 16 માં
આમાં તમારે પ્રેક્ટિસ કરી જોવાના છે જો 16 અને 17 તમારે બસ આ તમારો નંબર છે 6 પોઈન્ટ પે રાજા નંબર 3 10 12 16 17 10 12 16 17 રૂપકમાં કરવા બરાબર છે વિધેયમાં તો ધ્યાન આપવાનું છે લેસ ધેન ગ્રેટર શરતો પ્રમાણે બરાબર